બોટાદ જિલ્લાના સાળંગપુરમાં ભાજપની કારોબારી બેઠક ચાલી રહી છે. આ બેઠકના બીજા દિવસે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સહિતના 1300થી વધુ હોદ્દેદારો અને કાર્યકરો બેઠકમાં જોડાયા છે. ત્યારે આ બેઠકમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું એક મહત્વનું નિવેદન છે સામે આવ્યું છે, એની વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. સાળંગપુરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક ગઈકાલથી શરૂ થઈ ગઈ. આજે શુક્રવાર સાંજ સુધી આ બેઠક ચાલવાની છે. એ દરમિયાન ગુજરાત ભાજપના સંગઠનમાં મોટા પાયે ફેરફારના મહત્વના નિર્ણયો છે એ લેવામાં આવશે. જો કે એમાં જે નિર્ણયો લેવામાં આવશે એની હમણાં જાહેરાત થાય એવી શક્યતા તો ઓછી છે. આ દરમિયાન કારોબારી બેઠકના બીજા દિવસે એટલે કે આજે શુક્રવારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેની વાત કરીએ તો સી આર પાટીલે જાહેરાત કરી છે કે ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકેનો તેમનો કાર્યકાળ છે એ પૂરો થયો છે. આવનારા સમયમાં નવા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું હતું કે પાર્ટીમાં એક વ્યક્તિ એક હોદ્દાનો નિયમ હોવાના કારણે પ્રમુખની જવાબદારીમાંથી મને મુક્ત કરો, હું સી આર પાટીલ બોલ્યા છે. તેમણે એમ પણ કહ્યું છે કે હાઈકમાન્ડને વિનંતી કરી છે, પરંતુ પાર્ટીના કાર્યકરોને પણ મારી લાગણી પહોંચાડું છું. અન્ય કોઈ આગેવાનને જવાબદારી સોંપો જે બધાની સાથે રહીને ચાલે અને પાર્ટીને વધુ સફળતા અપાવે. ભાજપ પ્રદેશ કારોબારીમાં સી આર પાટીલના નિવેદનને મહત્વનું માનવામાં આવે છે. આ નિવેદનના પગલે હવે ગમે ત્યારે ગુજરાત ભાજપને નવા પ્રમુખ મળી શકે છે. જોકે પ્રમુખ પદે કોણ આવશે એ જોવાનું રહેશે. આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.